બા દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગી હતી. છતાં પહેલું કામ પાણી પીવાનું ન કર્યું, પણ પાઘરણ ભર્યા હતા એ ઓરડી પર જ હલ્લો લઈ ગયા. કારણ હતું, પોષ મહિનો હતો, રીંગણી બાળી નાખે એવા હિમ પડતા હતા. તેમાં વળી ભોગજોગે જાનને ઉતારો પણ ભાદરના મદવહેણ ઉપર જડુંબી રહેલા દરબારગઢમાં મળ્યો. પછી તો ટાઢની કાતિલ અસરનું પૂછવું જ શું. હજી તો સમી સાંજ હતી, જાનના સામૈયા પણ નહોતા થયા. ત્યાર પછી જમી કારવી સુવા જવાને તો હજી બહુ એકની વાર હતી, પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે. અને આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી 30 ગોદડી વેવાઈએ આપેલી, એ કોને પૂરી થાય? સૌએ બબ્બે ગોદડા બગલમાં મારીને ઉતારાના મનગમતે ખૂણે સંઘરી દીધા. ખાવાનું ન જડે તો કંઈ નહીં, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂંઠવાવું પડશે. આ સૂત્રને નજર આગળ રાખીને જ આ ગોદડા લૂંટ ચાલી. એલા એ ઓલો ઈચ્છા કાકો, મારો દીકરો વરનો બાપ હોય એટલો રૂઆપ કરે છે, તો એને આજે ગોદડા વિનાનો રખડાવીએ તો જ ખરા. હા હો, ઈ વાત સરસ સુજી. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ તો એને ખબર પડે કે જડ્યાતા ખરા જાનૈયા. ઈ જ લાગનો છે. જેતલ સરને જક્સને ચાના એક એક કપમાં પણ મારે દીકરે આડી જીભ વાવી. કહે કે ઈ તો વેવાઈને માંડવે જઈને ચા પીશું, અહીં સ્ટેશનમાં તો ચા મોંઘી દાટ જેવી હોય. એક તો પૈસા વધારે લે ને પાછી સાવ ભૂ જેવી ચા આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી. તો આજે એના પર રીગડી કરીએ. વર રાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી ઈ તો વેવાઈને માંડવે હશે, એટલે મોડો મોડો અહીં આવશે. ને આપણે તો બબ્બેની સોળ તાણીને ગરડ ગરડ. પછી સામૈયા થયા. વર બેડ્યું આવ્યું અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા. પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો, જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો કયો લોભ હતો? પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ નહોતો જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો લોભ હતો. ખાધું ના ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોત પોતાના ડબલ ગાદલાઓ ઉપર પડ્યા. ઊંચે જીવે આવેલા એટલે ઓળકાર પણ ગાદલા પર સૂઈને જ ખાધા. પછી વેવાણો કલવો લઈને આવી, પણ મારા વાલીડાઓ કોઈ ઊભા ન થયા. રખેને ડીલની હૂંફ આપીને હૂંફાળું બનાવેલું ગાદલું બીજો કોઈ પચાવી પાડે? છાબ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા. ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ગરડ ગરડ બોલવા લાગ્યા. એલાવ, લાપસી કઈ બહુ દાબી છે, તી અટાણમાં સૌનું ધારણ વળી ગયું. પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોઈ કરે ખરું? છાબ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા. ત્યાં તો પાછળથી બૂમ પડી, પાઘરણ ઓછું છે એટલે વેવાઈને કહેજો જટ મોકલી આપે, નહીતર જાનૈયાઓ ટાઢે ઠરશે. વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીના પટારા ઉઘાડાવ્યા. વાળંદ આવીને ગાદલા ગોદડાનો ઢગલો કરી ગયો. એલા એ, વેવાઈને ઘેર ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ સૌ સૂએ છે? વાળંદે કહ્યું, ભાઈ સાહેબ, ઓશિકા ન હોય એવું બને, પણ આટલા સામટા માણસને ક્યાંથી પૂરા પડે? પૂરા ન પડે એનો અમને કોઈ વાંધો નથી, ઓશિકાની જગ્યાએ એક એક ગોદડું મૂકવું પડશે, બીજું શું. સૌએ શહેનશાહના દીકરાઓની જેમ જ લંબાવ્યું. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી, એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી પીરસણિયાઓને જમતા બહુ સમય લાગ્યો. પછી વધ્યું ઘટ્યું માંગણ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવડાવ્યું. વરરાજાએ શણગાર સજવા માંડ્યો.
ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી ત્રણ ગણો વખત તો સાફાએ લીધો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા. કેમે કર્યું, વરરાજાના માથા ઉપર ફીંડલું સરખું બેસે જ નહીં. એક વખત બરોબર વીંટાઈ ગયું, પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ ઉપર વાળના વાંકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એ નથી રહી શક્યા. બીજી વખત માંડ માંડ એ વાળનું પતાવ્યું ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. છેવટે જેમ તેમ ફીંડલું મૂકી માથે પીછી ખોસીને વરરાજા તૈયાર થયા ત્યારે રાતના એકનો સુમાર થયો હતો. આ વખતે જનૈયાઓમાંના ઘણા ખરાઓએ તો એક એકી ઊંઘ પણ ખેંચી કાઢી હતી. આવી ત્રણ ત્રણ ગોદડા અને બબ્બે ગાદલાની હૂંફ ક્યાંથી મળે? વર ઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જનૈયાઓ જાગતા હતા. વર, અણવર, વરના બાપ અને લૂણ ઉતારનાર એક બે છોકરીઓ. સારું થયું કે માંડવિયા સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. હથેવાળો થતા પણ બહુ વાર લાગી. બે બ્રાહ્મણો સુપારીના ભાગ વહેંચવામાં વઢી પડ્યા. તે એક કલાકે તેમની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું, હથેવાળો પત્યો એટલે ચોરીના થાંભલા ખોળાવા શરૂ થયા. રાતના 2:30 વાગ્યા હતા. ટાળ કહે કે મારું જ કામ. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચઢાવી લીધી હતી એટલે બીક જેવું નહોતું, પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી તેથી આ ઠારને લીધે થરથર ધ્રુજતી હતી. તેના વાંસાની ધ્રુજારીને લીધે તે પર અઢેલીને પડેલ તેની બહેનનો હાથ જ્યારે થરથર્યો ત્યારે એણે શાલ લાવીને કન્યાને લપેટી લીધી. આ ટાણે જાનીવાસામાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી 16માં હળવેકથી બીજું પડખું ફેરવતા હતા. ઈચ્છાકાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ તેમનો જીવ ખાતા હતા. કેટલીક સ્ત્રીઓએ તો ગીતમાં પણ ઈચ્છાકાકાને ઝડપ્યા. જોયું જોયું રે ઈચ્છા તારું મોટપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. ઠંડીમાં ઈચ્છાકાકા ધ્રુજતા હતા, છતાં આ લીટીઓ સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા હતા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનીવાસા તરફ ઉપડ્યા. સૌથી મોખરે વાળંદ કિટસન લાઇટ લઈને ચાલતો હતો, પાછળ વરઘોડિયા, એની પાછળ અણવર, ઈચ્છાકાકા અને બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રી વર્ગ ચાલતો હતો. ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી. ગોર મહારાજે ગોત્રેજના ચાંદલા આગળ દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી. વરઘોડિયા કોડી રમવા બેઠા. ઈચ્છાકાકાએ પોતાનો સોંપાયેલો હવાલો હજી છોડ્યો નહોતો. કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણોએ બીડા માંગ્યા. ઈચ્છાકાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો જેને નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતા ઘણી મોટી નીકળી પડી. એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતા ઘણો સમય વીતી ગયો. વરરાજાને તો આખા દિવસનો નકરડો ઉપવાસ હતો અને ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કાંઈ સોદરી વળી નહોતી. એ તો થાકોડાને લીધે કડકડતું ધોત્યું અને બોસ્કીના પહેરણ સોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના ખાટલામાં પડ્યા. અણવર પણ આખા દિવસની ઓનરરી માનાર મજૂરી કરી હોવાથી થાકીને ટે થઈ ગયો હતો. તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યું. વરના બાપા તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શક્યા. તેમાં વળી આજની પણ 3:45 ભાંગી. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો. લુણાગરી છોકરીઓ તો આમેય ઊંઘતી જ હતી, એ તો બિચારી આવતા વેંત જ ઢળી પડી. ઈચ્છાકાકાને વેવાણોએ બીડા માટે બહુ રોકી રાખ્યા. રાતના 3:00 ટકોરે ઈચ્છાકાકા દાખલ થયા ત્યારે ઓરડામાં 300 કેન્ડલ પાવરની ફૂંફાળા નાખતી કિટસન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું.
જાનૈયાઓ બધુંય પાઘરણ વીણી ચૂણીને દબાવી સૂતા હતા અને અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. બેટમજીઓએ કરી છે ને કાંઈ? હવે પાંસડા વિંધી નાખે એવી ટાળમાં કરવું શું? સુવાની તો ક્યાંય જગ્યા જ નહોતી, ડીલ પણ પાતળું નહોતું, નહીતર સાંકડે મોકડે પણ કોઈ બે જણની વચ્ચે સમાસ કરી શકાત. પણ હવે ઊંઘ્યા વિના કંઈ હાલ છે નહીં? સુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઉઠવાનું શું? નવાબજાદાઓએ ઓછી કે પણ ગોદડાં જ મૂક્યા છે, અને આવી મોડી રાતે પાઘરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય? વાળંદ પણ હમણાં જ વીંઝણો લઈને માંડવે વહ્યો ગયો, પગલાંનો જ ફેર પડ્યો. ઈચ્છા કાકા મૂંઝાય અને એનો તોડ ન આવે એવું બને? ખાડની ચોકડી પાસે જે બે જણ સૂતા હતા તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું, એમાં હળવેક રહીને ઈચ્છા કાકાએ પડખાભેર ઉબડક જેવી સ્થિતિમાં લંબાવ્યું. પણ આમ જો આખી રાત પડ્યો રહું તો હાડકાના સાંધા જ રહી જાય ને, ને એકત્રા નડિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂંટવાઈ જ જાઉં કે બીજું કાંઈ થાય. છેવટે ઈચ્છાકાકા એક તુક્કો અજમાવ્યો. પડખામાં જે જણ સૂતો હતો એના વાંસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવેક રહીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરવી. પેલો ભડકીને જાગી ગયો. આંખમાં ભરેલી ઊંઘને કિટસન લાઇટનો ઉજાસ આંજી નાખતો હતો. પાછળ વાંસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું. પણ કૂતરું તો અહીં અત્યારે ક્યાંથી આવે? ત્યારે કોઈ માણસે કાંઈ? ઈચ્છા કાકા, ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી. આ શું ઈચ્છા કાકા, શું થયું છે? ઈચ્છા કાકાના મોંમાંથી લાળ ચાલી જતી હોય એમ પેલો ઊંઘભરી આંખે પણ કડી શક્યો. શું થયું છે ઈચ્છા કાકા? ઈચ્છા કાકાને હેડકી ઉપડી હોય એમ તેઓ કરી રહ્યા હતા. તેમાં વચ્ચે વચ્ચે તેઓ ત્રુટક શબ્દો બોલ્યા. તમે કોઈ જરાય ગભરાતા નહીં હો? ઈ તો હું આજે સવારે ઓલ્યું કૂતરું સહેજ દાડ બેસારી, તમે કોઈ જરાય બીજો માં. પેલાને સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આવડ્યું છે ને લબરકી શરૂ થઈ છે. તુરત એણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળશો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું. પાડમાનો ભગવાનનો કે બટકું ન ભર્યું, નહીતર ભેગા ભેગી મને લબરકી ને એમાંથી હડકવા જ થાત કે બીજું કાંઈ. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું? ઉઠીને બટકું ભરી લે તો પછી એનો ટાંટ્યો વાળવો મારે. પેલો ગભરામણમાં જ બહાર નીકળી ગયો. ત્યાં એક ફાટેલું બુંગણ પડ્યું હતું, તેના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હરમાનને નાળિયેર વધેરવાની બાધા લીધી. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશયથી અને એમની રીગડી થાય છે એ જોવાની મજા માણવા સારું ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા અને ગોદડામાં મોં સંતાડીને મૂંછમાં હસતા હતા. ઈચ્છા કાકાની હેડકીનો અવાજ સાંભળીને તેમના જમણે પડખે સૂતેલો બીજો પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. ઈચ્છા કાકાએ કહ્યું, કા એલા કિરપા ઊભો કા થયો? તું જરાય બીજે માં હ? અને વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધેલ મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો. કાકા, અહીં મારો સાળો ધામ બહુ થાય છે, હું બારો ઓશરીમાં જાઉં છું. કિરપો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ઘૂસપૂસ કરવા માંડી. તેમનામાંના કોઈ અનુભવીએ કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે ખરા. એને માથે ગમે તેવું કંઈક ભારે વજન નાખી રાખવું જોઈએ, એટલે ઊભો ન થઈ શકે ને બીજો કોઈને આભડે નહીં. સૌના પેટમાં ફડક ફડક થતું હતું
કે આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું છે એટલે વાંધો નહીં, પણ ન કરે નારાયણને આ બીજા ઊંઘનારામાંથી કોકને ઈચ્છો કાકો દાઢ બેસાડી દઈએ તો રામકહાણી જ થાય ને. તુરંત સૌએ પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઓશિકે પાંગતે મૂકેલા બધાએ ગોદડા વીણી ચૂણીને ઈચ્છા કાકાને ઉઢાડી દીધા અને બહાર ઓશરીમાં ભાદરની પાટમાં વીંઝાતા હિમ જેવા સુસવાટામાં અને માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોડચાની જેમ ઠૂંટવાતા બેસી રહ્યા. ઈચ્છા કાકાને હૂંફ વળી એટલે તેમની હેડકી બેસી ગઈ. બે દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા તે દિવસે ઊંઘ્યા છે કાંઈ?